જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન્સ. પ્રશ્ન નંબર 14, પક્ષી અને કીટકની પાંખ સમમૂલક અંગ છે. તો પહેલા પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે સમમૂલક અંગ એટલે શું. સમમૂલક અંગનું બીજું નામ છે રચના સદસ. રચના સદસ અંગો, રચના સદસ એટલે શું થશે? તો કે રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ, આને કહેવાશે રચના સદસ. હવે જો પક્ષીની પાંખ અને કીટકની પાંખ, પક્ષીની પાંખનું કામ શું છે? તો કે ઉડવાનું. સેમ કીટકની પાંખનું પણ કામ શું છે? તો કે ઉડવાનું. બંનેનું કાર્ય સમાન છે, એટલે કે આ આવશે કાર્ય સદસની અંદર. પણ તો આપણા ક્વેશ્ચનમાં ખરા ખોટામાં શું પૂછેલું છે? કે પક્ષી અને કીટકની પાંખ સમમૂલક અંગ છે, એટલે કે રચના સદસ છે. તો આની અંદર આન્સર આવશે ખોટું. શા માટે? કારણ કે આ બંને કેવા છે? તો કે કાર્ય સદસ છે. કારણ કે કાર્યની દ્રષ્ટિએ સમાન છે, રચનાની દ્રષ્ટિએ અલગ અલગ છે. કાર્યની દ્રષ્ટિએ કેમ સમાન છે? તો કે પક્ષીની પાંખનું કામ પણ ઉડવાનું છે અને કીટકની પાંખનું કામ પણ ઉડવાનું છે, એટલે કે કાર્યની દ્રષ્ટિએ સમાન છે. પરંતુ અહીં છે સમમૂલક, એટલે કે રચના સદસ તો રચનાની દ્રષ્ટિએ સમાન નથી, એટલા માટે આની અંદર આન્સર આવશે રોંગ, ખોટું.